તમારે એ જ સ્થિતિ છે. મારે કોઈ કામ જોતા હોય તો મારે એ સ્થિતિ છે. મારે કોઈ બિલ્ડિંગ છે એની ઊંચી પરવાનગી જોઈએ છે. હવે હું બિલ્ડર છું, માની લો કે મારે 5-10 કરોડ નું કામ આવ્યું, એમાંથી મેં 1 કરોડ રૂપિયા એને આપ્યા, પણ હું કમાઈશ એટલે નાખીશ તો પ્રજા ઉપર. હું બિલ્ડર એટલો પણ સારો નથી કે હું લાચની રકમ જે મારા પેલામાંથી ભોગવું યા હું ખરાબ માલ વાપરું. બિલકુલ. તો આનો ઉપાય શું? સૌથી પહેલા તો એક બે પહેલા પોઈન્ટ કહી દો, મારા બહુ અંદર છે કે આપણે ક્યારના બધા કે છે નો યોર રાઈટ. સાહેબી કહે કે બધાના રાઈટ ખબર હોવા જોઈએ. બેને કહ્યું, અહીંયા બધાએ કહ્યું. આ પેલો નાનો દીકરો હતો ને, એને એના રાઈટ્સ ખબર હતા. એને વિડીયો પાડ્યો અને પેલાને બતાયો કે એને કહ્યું કે ભાઈ હવે તું તારો પર્દા ફાસ્ટ થશે, પણ એ ગભરાયો નહીં માણસ. મેં પહેલા બી કીધું, મારો ફર્સ્ટ સ્ટેટમેન્ટ બે આ જ હતું કે કેમ ના ગભરાયો. એને 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 લોની કે બી ખબર છે, પણ એ એટલે ના ગભરાયો કારણ કે એને ખબર હતી કે કોઈક બેઠું છે એને બચાવવા. ઇમ્પોર્ટન્ટ અત્યારે આપણે ત્યાં છે સાહેબ, કે કોઈ બેઠું છે એને પકડવાનો છે ધ્યાન ત્યાં સુધી. નહીં તો આ બધી આખી આપણે બધા નો યોર રાઈટ્સ ને એસીબી ને 106 બધા ભોપાલા ભોપાલાલ વગેરે શું કે બ્યુગોલા વગાડતા રહીશું ને કશું એમાં થવાનું નથી. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, મેડમે સરસ કહ્યું કે અમે હેલ્પલાઈન કરશું. બેન બહુ જ સરસ છે, જે બધું ઓનલાઈન મળશે ઓનલાઈન કાફી બધું છે. કારણ કે હું એટલા માટે કહી રહી છું બેન, કારણ કે હું આમાં કામ કરું છું. હું સરસપુરમાં 25 સ્કીમોમાં કામ કરી રહી છું. જે તમે 150 કહો છો, મને તો 150 ખબર નથી, હશે કોઈ આગળ પાછળથી, પણ હું 25 ઇમ્પોર્ટન્ટ સ્કીમોમાં કામ કરી રહી છું બેન. મારી ગરીબ બહેનોને આ બધા જે દાખલા હોય, જે બધા પેપર્સ હોય, બિચારી એક એક્ઝામ્પલ આપું તમને કે સરસપુરમાં પેલા મિલ માલિકોની ચાલી હતી, બરોબર. પેઢીઓ થઈ ગઈ, મિલ માલિકો તો જય હો ને બધું પતી ગયું. હવે આ પેઢીઓ ત્યાં ચાલી મારી છે, પણ ચાલી આ લોકોના નામની તો કોઈ દિવસ થાય નહીં. હવે અમારે એમના એમના જેવી એમના માટે કરાવવી પડે સ્કીમો, તેના માટે અમારે શું કરવું પડે? એના માટે અમારે જઈ અને આઈધર કોર્પોરેટર યા એમએલએ પાસે લેટર લખાવવા પડે, એફિડેવિટ કરાવવી પડે, બરોબર છે. એક પ્રોસિજર છે. હવે માની લો આ તો સારું છે કે અમારું ત્યાં વર્ચસ્વ છે એટલે અમને પ્રોબ્લેમ નથી થતો. પેલી બિચારી બેન ડાયરેક્ટ જાય છે તો એને પ્રોબ્લેમ થાય છે ઘણી. આ એક એક્ઝામ્પલ આપણે બીજા બધામાં બી જયારે લેવા જાય છે સ્કીમો. એક મિનિટ સાહેબ, મને બોલવા દો. એટલે આપણે જે વાતો કરીએ છીએ ને કે નો યોર રાઇટ્સ કરો ના કરો, લોકો કરે છે પણ એ લોકોને તો બી પહોંચી નથી શકતા જ્યાં સુધી કોઈક ભણેલા ગણેલા યા કોઈક વજન નથી પડતું. સાહેબ એક પોઈન્ટ બીજો તમારો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમે જે કહ્યું કે અત્યારે જે રીતનો ભ્રષ્ટાચાર છે અને કઈ રીતે રોકાય, એમાં ફંડામેન્ટલી સિમ્પલ છે કે સાહેબ સોટી વાગે ચમચમ, વિધિ આવે ધમધમ. આપણે ભલે કે એક રૂપાણી સરકારે મહેસૂલ વિભાગ નામ કર્યું ને પેલા વગર, પણ એમાં જે કર્યું છે આપણે બહુ જ ઓછું કર્યું છે. અને જેમ આપણે કીધું ને અત્યારે કે આઈપીએસ ને આઈએસ સાહેબ, મને બી ખબર છે 300-400-500 કરોડોના એ લોકોના જે બી બધું આડું આવડું છે અત્યારે, એમાં નહીં ડિટેલિંગ કરવું. એટલે ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે અગર ત્યાં સુધી આપણે આખી ચેનને નહીં પકડશું સાહેબ, ત્યાં સુધી નહીં થાય. એક વસ્તુ હું વારંવાર કહું છું એટલા માટે